નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરસ્વતી શિશુ વિદ્યાલય કુકરવાડા, ધોરણ 8, પ્રકરણ નંબર 7, ગન અને ગનમૂળ. તો અગાઉના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યાના ગન વિશેની માહિતી મેળવી હતી અને સંખ્યાના ગન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક આપણે શોધતા શીખી ગયા. તો હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક રસપ્રદ પેટર્નો આપણને આપેલી છે. ચોપડીની અંદર પેજ નંબર 111, એના ઉપર અહીંયા કોઈ સંખ્યાના ઘનને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની આપણે પેટર્ન જોવાની છે. તો ચોપડીની અંદર આપણને એવી કેટલીક પેટર્નો, એટલે કે સંખ્યાના ઘન એ કઈ સંખ્યાના ક્રમિક એકી સંખ્યાઓ છે એ અંદર આપેલું છે. તો એ કેવી રીતે આવી શકે, તો એના માટે આપણે એ પેટર્નનો કેવી રીતે ઉપયોગ થાય છે એ આપણે જોવાનું છે. તો આવું વિદ્યાર્થી મિત્રો, આપણે બુકની અંદર 111 પાન નંબર ઉપર આપણને આપેલું છે કે ભાઈ, એકનો ઘન એ એકના સરવાળાથી બનેલો છે, એકી સંખ્યાથી બનેલો છે. બેનો ઘન એ 3 અને 5, એટલે કે બે ક્રમિક સંખ્યાના સરવાળાથી બનેલો છે. 3નો ઘન એ 7, 9, 11 એ 3 ક્રમિક સંખ્યાથી, એકી સંખ્યાથી બનેલો છે. તો એવી જ રીતે આપણને કોઈ પરીક્ષામાં પૂછાય કે ભાઈ કે 6નો ઘન, દાખલા તરીકે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 6નો ઘન એ કઈ એકી ક્રમિક એકી સંખ્યાથી ના સરવાળાથી બનેલો છે. તો એકી સંખ્યાઓ, તો 6નો ઘન એ ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આવું આપણને પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાય, તો આપણે કેવી રીતે દાખલો ગણી શકાય, તો એના માટેની એક પેટર્ન છે એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 6ના ઘન માટે એમાં પ્રથમ આપણે જો સંખ્યા શોધવી હોય કે પ્રથમ કઈ એકી સંખ્યા આવશે, તો પ્રથમ સંખ્યા શોધવા માટે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર છે કે એન કૌંસમાં એન માઇનસ 1+1. તો આ સૂત્ર ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે એ 6ના ઘનમાં આવતી પ્રથમ એકી સંખ્યા આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, એન બરાબર આપણને જે સંખ્યા આપેલી છે એ આપણે સંખ્યા લઈશું. તો અહીંયા એન બરાબર આપણે 6 લેવાના છે, જ્યારે એન માઇનસ 1 = 6 - 1, એટલે કે આપણે 5 લેવાના છે. હવે આ સંખ્યાને આપણે સૂત્રમાં મૂકીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એન બરાબર 6, અહીંયાથી એન માઇનસ 1, એટલે ડાયરેક્ટ આપણે 5 લખી શકીએ, + 1, એટલે થશે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે, 6 અને 5નો શું થશે વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર, એટલે 6 × 5 = 30, 30 + 1 = 31. તો આપણી 6ના ઘનમાં પ્રથમ એકી સંખ્યા આપણને 31 મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલી સંખ્યાઓનો એકી સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને 6નો ઘન મળે. તો આપણી પાસે પ્રથમ જે સંખ્યા છે ત્યાંથી આપણે 6નો ઘન કરવાનો છે, એટલે તે 6 એકી ક્રમિક સંખ્યાઓ આપણે લેવી પડશે. તો 6ના ઘન બરાબર 31 + 33 + 35 + 37 + 39 + 41.
તો આમ આ બધાનો આપણે સંખ્યાનો સરવાળો કરીશું તો વિદ્યાર્થી મિત્રો કેટલો થશે 216 થાય છે તો 6 ઘન એ 216 એ આપણને મળી જાય છે તો આ રીતે ક્રમિક એકી સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ છીએ બીજું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બીજા ઉદાહરણની અંદર આપણે કોઈ એક સંખ્યા 8 નો ઘન લઈએ તો 8 ના ઘન એ ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવીએ તો એમાં પ્રથમ જે સંખ્યા આપણે શોધવાની છે તો પ્રથમ સંખ્યા બરાબર શું કરીશું વિદ્યાર્થી મિત્રો n માઇનસ 1 પ્લસ 1 તો એમાં n બરાબર કેટલા છે 8 n માઇનસ 1 બરાબર તો 8 માઇનસ 1 બરાબર કેટલા થશે 7 તો આપણી પ્રથમ સંખ્યા બરાબર 8 કૌંસમાં 7 વત્તા 1 8 સીતા 56 ને 1 57 થશે તો આપણી પ્રથમ 8 ના ઘનની પ્રથમ એકી સંખ્યા કેટલી મળી 57 હવે 8 નો ઘન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે 8 એકી ક્રમિક સંખ્યાઓ લેવી પડશે તો 57 59 61 63 65 67 69 અને 71 તો આ બધાનો વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરીશું તો કેટલો થશે 512 થશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકીએ છીએ નીચેની પેટર્ન જુઓ 2નો ઘન માઇનસ 1નો ઘન બરાબર 1 વત્તા 2 ગુણ્યા 1 ગુણ્યા 3 એવી જ રીતે 3નો ઘન માઇનસ 2નો ઘન બરાબર 1 વત્તા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 4નો ઘન માઇનસ 3નો ઘન બરાબર 1 વત્તા 4 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 ઘનનો આપણને 2 ક્રમિક ઘનનો તફાવત આપેલો છે તો એ ઉપરની પેટર્ન જોઈ નીચેની સંખ્યાની કિંમતો શોધો તો ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 7નો ઘન માઇનસ 6નો ઘન એવી સંખ્યા આપેલી હોય અને આપણે એની કિંમત શોધવી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટેનું એક સૂત્ર એટલે કે પેટર્ન છે કે એનનો ઘન માઇનસ એન માઇનસ 1નો ઘન આ એનું વિદ્યાર્થી મિત્રો શું છે સૂત્ર છે તો એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે એવું લખી શકીએ કે 1 વત્તા એન ગુણ્યા એન માઇનસ 1 ગુણ્યા 3 તો આ એના ઉપરથી આ વિદ્યાર્થી મિત્રો આપણને સૂત્ર એક મળે છે તો આ સૂત્ર મુજબ આપણે એની ઘનના બાદબાકી આપણે શોધવી છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો અહીંયા સૌ પ્રથમ આપણે આ સૂત્રની અંદર મૂકીશું 1 વત્તા એન બરાબર કઈ સંખ્યા લઈશું વિદ્યાર્થી મિત્રો તો મોટી સંખ્યા કઈ છે 7 ગુણ્યા એન માઇનસ 1 તો એન માઇનસ 1 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 7માંથી 1 ઓછો કરીએ એટલે કે આપણને કેટલા મળશે 6 તો એ રીતે અને ગુણ્યા 3 તો શું થયું વિદ્યાર્થી મિત્રો 1 વત્તા 7 ગુણ્યા 6 ગુણ્યા 3 તો હવે શું થશે 1 વત્તા 7 6 42 42 ગુણ્યા 3 કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે 126 બરાબર આ બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 127 થાય છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ બીજી સંખ્યા લઈએ 51નો ઘન માઇનસ 50નો ઘન તો શું થશે વિદ્યાર્થી મિત્રો 1 વત્તા 51 ગુણ્યા 51 માઇનસ 1 ગુણ્યા 3 તો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે 1 વત્તા 51 ગુણ્યા 50 ગુણ્યા 3 તો
विद्यार्थी मित्रों एक वत्ता आ त्रण आपणे गुणाकार करीशुं विद्यार्थी मित्रों तो 7650 मळशे अने एनो सरवाळो करीए तो 7651 ए आपणने जवाब मळे छे। तो आ रीते विद्यार्थी मित्रों एनी किंमत शोधी शकीए छीए। विद्यार्थी मित्रों हवे घन अने तेना अविभाज्य अवयव। तो अहीं विद्यार्थी मित्रों आपणे घन कोईपण संख्यानो घन आपेलो होय अने एना अविभाज्य अवयवो आपणे एटले के घनना अविभाज्य अवयवो शोधवा होय तो विद्यार्थी मित्रों एक अहीं टूंकी एक रीत आपेली छे। धारो के विद्यार्थी मित्रों आपणे चारनो घन ना अविभाज्य अवयवो आपणे शोधवा छे। तो विद्यार्थी मित्रों आपणे चार जे संख्या छे तो ए चार ना अविभाज्य अवयवो शुं थाय तो 2×2 थशे। तो विद्यार्थी मित्रों चार नो घन ए केटलो छे 64। तो हवे 64 ना आपणे अविभाज्य अवयवो शोधवा होय तो अहींया चार केटली वखत आवे छे विद्यार्थी मित्रों 3 वखत। तो एना अवयव पण 2×2 એ કેટલી વખત આવશે તો 2×2 એ ઘનની અંદર દરેક અવિભાજ્ય અવયવ 3 વખત આવે છે એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે 2×2 એમ કેટલી વખત વિદ્યાર્થી મિત્રો 3 વખત આવે છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ત્રણનું જૂથ એક બનાવીએ આ ત્રણનું એક જૂથ બનાવીએ એટલે આપણને 2×3 અને 2×3 તો આ રીતે એના અવિભાજ્ય અવયવ આપણને મળે છે। એવી જ રીતે 6ના વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 6ના અવિભાજ્ય અવયવ શું થાય 2×3। તો હવે આપણે 6નો ઘન કરવો હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે 6નો ઘન આપણને ખ્યાલ છે 216। તો 216ના અવિભાજ્ય અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો 2 કેટલી વખત આવશે 3 વખત અને 3 પણ 3 વખત તો 2×2×2 3×3×3 એટલે કે 2×3 અને 3×3। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અવિભાજ્ય અવયવો પાડી શકાય। હવે વિદ્યાર્થી મિત્રો આપેલી સંખ્યા એ પૂર્ણ ઘન છે કે નહીં એ આપણે જોઈએ। તો નીચેની સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં તે ચકાસો। તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણને એક 243 સંખ્યા આપેલી છે જે પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં ચકાસવાની છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવો પાડીશું। તો 243ના અવિભાજ્ય અવયવો આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા એ મુજબ અહીંયા પાછળ 3 છે એકમનો અંક એટલે 2 ભાગ ચાલશે નહીં। તો 3 ભાગ ચાલે છે કે નહીં તો એ ચકાસવા માટે એની ચાવીનો ઉપયોગ કરીએ તો બધા જ અંકોનો આપણે સરવાળો કરીશું 2×4×3 તો 9 થાય છે માટે એને 3 વડે ભાગી શકીએ છીએ। તો 3 વડે ભાગ ચલાવીએ તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે 81। પાછો આપણે 3 ભાગ ચલાવીશું વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 27। 3 ભાગ ચલાવીશું તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે 9। 3 ભાગ ચલાવીશું તો 3 અને 3 ભાગ ચલાવીશું તો 1। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 243ના આપણને 3×3×3×3×3 એમ ભાગ પડે અવિભાજ્ય અવયવ પડે છે। અગાઉના ચેપ્ટરની અંદર આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર વિદ્યાર્થી મિત્રો 2-2 સંખ્યાના આપણે જોડકા બનાવતા હતા અહીંયા ઘન છે માટે આપણે વિદ્યાર્થી મિત્રો 3-3ના જોડકા બનાવવાના છે। તો અહીંયા આ 3નું એક જોડકું બને છે અહીંયા આ 2 જ છે એટલે કે 3નું જોડકું બનતું નથી તો માટે અહીંયા આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો કે 243ના અવિભાજ્ય અવયવોમાં
ત્રણ ગુણ્યા ત્રણ ની જોડ એટલે કે ત્રણ વખત અવયવ ત્રણ ગુણ્યા ત્રણ એ ત્રણ વખત આવતો નથી અથવા તો ની જોડ બનતી નથી માટે 243 એ પૂર્ણ ઘન સંખ્યા નથી એમ કહી શકાય. ચલો વિદ્યાર્થી મિત્રો બીજી સંખ્યા જોઈએ 8000. તો સૌ પ્રથમ આપણે 8000ના અવિભાજ્ય અવયવો પાડીશું. તો 8000ના અવિભાજ્ય અવયવ તો અહીંયા બે ભાગ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, તો બે ભાગ ચલાવીશું તો કેટલા આવશે 4000, બે ભાગ ચલાવીશું તો 2000, અહીંયા 1000, બે ભાગ ચલાવીશું તો 500, બે ભાગ ચલાવીશું તો 250, ફરીથી બે ભાગ ચલાવીશું તો 125. હવે 125 આપણને ખ્યાલ છે કે 5નો ઘન છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આપણે 5ના ઘન તરીકે લખી દઈશું. તો હવે 8000ના વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવો કયા કયા પડ્યા, તો 2 × 2 × 2 × 2 × 2 × 5 × 5 × 5. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવોના 3 3ના આપણે શું બનાવીશું, જોડકા એટલે કે જોડ બનાવીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પણ અવિભાજ્ય અવયવ બાકી રહેતો નથી, એટલે કે અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બનાવતો એક પણ અવિભાજ્ય અવયવ બાકી રહેતો નથી, માટે 8000 એ પૂર્ણ ઘન સંખ્યા છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો તો આજનું આ ગૃહ કાર્ય છે કે નીચે આપેલી સંખ્યાને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો, એમાં 7નો ઘન અને બીજી સંખ્યા છે 10નો ઘન. બીજો દાખલો, નીચેની સંખ્યાની કિંમત શોધો. તો 12નો ઘન માઇનસ 11નો ઘન અને 20નો ઘન માઇનસ 19નો ઘન. અને ત્રીજો આપણે ટોપિક જોઈએ કે નીચેની સંખ્યાઓ પૂર્ણ ઘન સંખ્યાઓ છે કે નહીં ચકાસો. તો એમાં આપણે અહીંયા રકમ લખેલી છે, પહેલી છે 2700, બીજી છે 16000, ત્રીજી છે 6859, ચોથી 2025, પાંચમી 10648, છઠ્ઠી 9000 અને સાતમી 15625 આપેલી છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમે પોતાની નોટબુકની અંદર આની ગણતરી જાતે કરીશું. અસ્તું.